धोरण छ विषय इंग्लिश ग्रामर गुजराती मध्यम। विद्यार्थी मित्रों, अगौना तास में अपनी बे टेन्स जोई गया, द सीम्पल प्रेजेंट टेन्स और द सीम्पल पास्ट टेन्स। हवे आपणे जोईए द सीम्पल फ्यूचर टेन्स। द सीम्पल फ्यूचर टेन्स एटले भविष्य काल, सादो भविष्य काल। द सीम्पल फ्यूचर टेन्स એટલે કે ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ, સાદો ભવિષ્યકાળ। અહીંયા મેં અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે ફર્સ્ટ છે કેતન પ્લેઝ ટેનિસ, સાદો વર્તમાનકાળવાળું વાક્ય છે। તમે અગાઉ આપણે શીખી ગયા કે સાદા વર્તમાનકાળ માટે સર્વનામમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો એક્શન વર્ડ પાછળ એસકેઈએસ પ્રત્યય લાગે છે। તો અહીંયા પ્લેની જગ્યાએ પ્લેઝ કર્યું છે PLAYS, એટલે આ સાદા વર્તમાનકાળવાળું વાક્ય છે। હવે જોઈએ કે સાદા વર્તમાનકાળ માટે નિયમ હતો કે હી સી ઇટ સાથે એસકેએસ લાગે અથવા આઈ બી યુ ધે સાથે મૂળરૂપ આવે, બરાબર। એટલે કે આ સાદો વર્તમાનકાળ છે। આ જ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવીએ તો કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે। યસ્ટરડે એ ભૂતકાળ માટે વપરાતો શબ્દ છે। યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે કેતન ટેનિસ રમ્યો। હવે પ્લેનું શું થયું એક્શન વર્ડમાં? પ્લેડ થયું, તો આ વાક્ય ભૂતકાળમાં બન્યું PLAYED, બરાબર। ત્રીજું વાક્ય છે કે કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો। ટુમોરો એ ભવિષ્યકાળ માટે વપરાતો શબ્દ છે અને વિલ પ્લે એ એનો નિશાની છે કે વિલ પ્લે હોય ત્યારે એ ભવિષ્યકાળમાં મુકાય છે। એટલે વિલ પ્લસ મૂળરૂપ આવે, પ્લે પાછળ કોઈ નિયમ લાગુ પડતો નથી, એટલે કે એક્શન વર્ડ મૂળરૂપમાં જ આવે છે। એટલે આપણે સાદા વર્તમાનકાળમાંથી ભૂતકાળમાં ફેરવ્યા અને ભૂતકાળમાંથી ભવિષ્યકાળનું વાક્ય જોયું, તો આપણે અહીંયા જે ટોપિક જોઈ રહીએ છીએ એ ફ્યુચર ટેન્સની ટોપિક છે। તો અહીંયા જોઈએ આઈ વિલ રીચ, ફરી બીજું એક્ઝામ્પલ છે કે આઈ વિલ રીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ। આઈ વિલ ટીચ, હવે આઈ વિલ ટીચ વિલ સાથે મૂળરૂપ આપ્યું છે એટલે કે ભવિષ્યકાળનું વાક્ય કહેવાય। તો સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, સ્નેહા આવતીકાલે દિલ્હી જશે। વિલ ગો, બરાબર, આ છે ભવિષ્યકાળવાળું જ વાક્ય, એટલે છે સાદો ભવિષ્યકાળ। તો સાદા ભવિષ્યકાળ માટે આપણે શું ઓળખ રાખવાની? વિલ પ્લસ એક્શન વર્ડનું મૂળરૂપ, વિલ પ્લસ એક્શન વર્ડનું મૂળરૂપ અથવા શબ્દ છે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યસ્ટરડે, નેક્સ્ટ ડે, એવા જે શબ્દ હોય તો ભવિષ્યકાળ માટે વપરાતો આ શબ્દ કહેવાય। હવે એની વાક્યરચના જોઈએ કે વાક્યરચનામાં પહેલું સબ્જેક્ટ હોય, પછી સબ્જેક્ટ એટલે કરતાં, પછી વિલ પ્લસ વર્બ એટલે કે એક્શન વર્ડ મૂળ ક્રિયાપદ જોઈએ। સબ્જેક્ટ એ કોણ છે? સેલી, સહાયક ક્રિયાપદ છે વિલ, અને વર્બ છે ટેલ, પછી અન્ય શબ્દ છે અસ અ સ્ટોરી, બરાબર। સેલી આપણને વાર્તા કહેશે, હજુ કહેશે, કહી નથી, એટલે ભવિષ્યકાળમાં જે હવે પછી થવાની ક્રિયા છે એના માટે ભવિષ્યકાળ વપરાતો શબ્દ છે, એટલે કે કહેશે, સેલી આપણને વાર્તા કહેશે। એવી જ રીતે બીજું છે કે અહીંયા છે મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ડે, એવા જ્યારે શબ્દ આવે તો એ ભવિષ્યકાળ વપરાય, અને સાથે વિલ પ્લસ ડાન્સ એટલે કે મૂળરૂપ આવે છે, એક્શન વર્ડનું મૂળરૂપ આવે છે કે મૃણાલિની આવતી મહિને એટલે હવે પછીના મહિને નૃત્ય કરશે, નેક્સ્ટ મંથ, પછીના મહિનામાં નૃત્ય કરશે, બરાબર। તો આવા જ્યારે વાક્ય હોય ત્યારે સમજી લેવાનું કે આ ભવિષ્યકાળનું વાક્ય છે। તો તમને આ સૂત્રના આધારે સમજણ પડી ગઈ હશે, બરાબર। પછી આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ તો એમાં કૌંસમાં આપેલા શબ્દને આગળ વિલ પ્લસ મૂળરૂપ મૂકી દઈએ એટલે ભવિષ્યકાળની ખાલી જગ્યા કહેવાય। હવે જોઈએ કે તમારા પેજ નંબર 11 પર આ એક્સરસાઇઝ આપેલી છે। અમુક એક્સરસાઇઝ 1 થી
टेन मैं लखी है, बाकी एक्सरसाइज तमारी जाते करवानी, कारण के एकदम इजी टेन्स है। आ बे टेन्स करता एमा नियमों याद रखता था, पण एना करता तुमने आ टेन्स इजी लागशे। केम? कारण के कौंस में आपेला शब्द ने एमने एम मूकी आगळ वीन मूकवानो ज छे, एटले भविष्यकाळ थई जशे। बराबर, जोईए अहींया एक्सरसाइज फर्स्ट छे, फिल इन द ब्लैंक्स विथ द सीम्पल फ्यूचर टेन्स फ्रॉम ऑफ द वर्ब्स गीवन इन द ब्रैकेट्स। ओके, कंसमां આપેલા શબ્દનો ઉપયોગ કરીને ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા જુઓ, ધ પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ કંસમાં આપ્યું છે સીટ। સીટ એક્શન વર્બ છે। હવે જ્યારે આપણે ભવિષ્યકાળમાં ખાલી જગ્યા પૂરવાની જ છે, તો અહીંયા વિલ કરી અને પાછળ કંસનો શબ્દ છે એનો એ જ મૂકી દેવાનો છે। તો વિલ સીટ, કે વિદ્યાર્થીઓએ એસેમ્બલી હોલમાં બેસશે, બરાબર, હવે બેઠા હશે। એવી રીતે ધોઝ વુમેન ખાલી જગ્યા ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ કૌંસમાં આપ્યું છે ગો। એક્શન વર્ડ શું આપ્યું છે? ગો। તો પેલી સ્ત્રીઓએ સાંજે ફ્રૂટ શોપ એટલે ફળોની દુકાને જશે। તો અહીંયા વિલ ગો, આપણે આપીશું વિલ, ગોની આગળ વિલ મૂક્યું એટલે સહાયક ક્રિયાપદ વિલ ગો કરી દીધું। તો આ ભવિષ્યકાળવાળું વાક્ય થયું। માય ફાધર ખાલી જગ્યા હિઝ ઓફિસ એટ 6 PM કૌંસમાં આપ્યું છે એક્શન વર્ડ રીચ। તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરીએ તો વિલ રીચ એનો એ જ શબ્દ મૂકવાનો છે। તો મારા પિતા 6 વાગે તેની ઓફિસે પહોંચશે, બરાબર। નેક્સ્ટ છે ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નેમ ટ્રી। ફાર્મર્સ એટલે ખેડૂતો, વૃક્ષ નીચે એટલે કે લીમડાના વૃક્ષ નીચે, સ્લીપ એટલે ઊંઘશે, તો વિલ સ્લીપ, અહીંયા વિલ આગળ મૂકી સ્લીપ મૂકવાનું છે। ખાલી આ ફોર્મેટ યાદ રાખવાનો કે વિલ પ્લસ મૂળરૂપ મૂકી ખાલી જગ્યાને પૂર્ણ કરવી। ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ કૌંસમાં આપ્યું છે શો, તો અહીંયા આપશે વિલ શો SHOW, એના કોઈ ફેરફાર કરવાનો નથી, કૌંસમાં આપેલા શબ્દમાં ક્યારેય ફેરફાર કરવાનો નહીં। કેમ? કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ફ્યુચર ટેન્સ હોય ત્યારે જ, બરાબર, ફ્યુચર ટેન્સમાં જ આ ખાલી જગ્યા આ રીતે લખાય છે। નેક્સ્ટ છે કે અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ સી શોર, અમોલ અને અમર એ સી શોર એટલે દરિયા કિનારા પર દોડશે, તો વિલ રન, તો અહીંયા આપણે લખીશું વિલ રન RUN, બરાબર। ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક પ્લે, બાળકો બગીચામાં ફૂટબોલ રમશે, તો કૌંસમાં આપેલો શબ્દ છે વી પ્લે, તો આપણે અહીંયા લખીશું વિલ પ્લે। ઓકે, આ રીતે ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરાય। ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ, નેક્સ્ટ વાક્ય છે ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ સ્ટેન્ડ પછી આગળ મૂકીશું વિલ, પછી એક્શન વર્ડ આવશે સ્ટેન્ડ, કે પોલીસોએ રોડ પર ઊભા રહેશે, પોલીસો રોડ પર ઊભા રહેશે। ધ ગર્લ્સ ખાલી જગ્યા અ રંગોલીઝ ટુમોરો, ગર્લ્સ એટલે છોકરીઓએ આવતીકાલે રંગોળી પૂરશે, તો અહીંયા વિલ ડ્રો લખીએ એટલે ભવિષ્યકાળની ખાલી જગ્યા થઈ કહેવાય। ઓકે, મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો, મિતાલી તેના પિતાને આવતીકાલે કોલ કરશે, એટલે કે વિલ કોલ। ઓકે, અહીંયા મેં તમને 1 થી 10 વાળી ખાલી જગ્યા શીખવાડી, બાકીની 10 જોઈ લઈએ કે રાજેશભાઈ ખાલી જગ્યા ધ શોપ ટુમોરો, દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તક મારે ગ્રામર બુકમાં હોવું જોઈએ, પેજ નંબર 11 પર, 11 વાળી ખાલી જગ્યા જોઈએ
कि राजेश भाई खाली जगह द शॉप टुमोरो कौंस में आप ओपन विल ओपन के राजेश भाई आती काले दुकान खोल से। 12 मिस्टर पंड्या खाली जगह अस अ न्यू लेसन कौंस में आप टीच तो विल टीच। ओके 13 सागर खाली जगह अस टुमोरो कौंस में आप हेल्प तो विल हेल्प। એવી રીતે નેક્સ્ટ છે ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન સ્કીપ તો વીલ સ્કીપ। ઓકે નેક્સ્ટ છે કે અમન ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ વીલ રાઇટ કૌંસમાં આપેલો શબ્દ રાઇટ છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું વીલ રાઇટ। સુમન એન્ડ લતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ કૌંસમાં આપ્યો છે કુક તો વીલ કુક। ઓકે નેક્સ્ટ છે કે વી ખાલી જગ્યા ધ રૂમ ટુમોરો ક્લીન તો વીલ ક્લીન। અમે આવતીકાલે રૂમ સાફ કરીશું એટલે વીલ ક્લીન। નેક્સ્ટ છે કે મોહન ખાલી જગ્યા અ પિક્ચર તો કલર વીલ કલર મોહન ચિત્રને કલર પૂરશે કે કરશે। ઓકે નેક્સ્ટ છે દે ખાલી જગ્યા અ પોએમ નેક્સ્ટ વીક નેક્સ્ટ વીક પછીના અઠવાડિયે મોહન કવિતા શીખશે લર્ન તો વિલ લર્ન। ઓકે લાસ્ટ છે કે હેમંત ખાલી જગ્યા હિઝ ટીચર ટુમોરો હેમંત આવતીકાલે તેના શિક્ષકને મળશે તો વિલ મે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાલી જગ્યા 10 લખી અને 10 ઓરલે કરી હવે જોઈએ એક્સરસાઇઝ 2 જે એક્સરસાઇઝ 2માં WHવાળા ક્વેશ્ચન્સ આપેલા છે। હવે આ WHવાળા ક્વેશ્ચન્સમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે આ વાક્ય બનાવવાના છે। કયા શબ્દોને કાઢી અને WHવાળા ક્વેશ્ચન્સ જોઈએ જોવાના છે એ પહેલાં WHવાળા શબ્દોનું સ્વરૂપ જોઈ લઈએ કે શબ્દોને શું કહેવા માંગે છે તો હુ એ વ્યક્તિવાચક શબ્દ છે કે વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે હુ એટલે કોણ બરાબર WHO હુ એટલે કોણ વોટ એટલે શું તો વ્યક્તિની ક્રિયા માટે વપરાતો શબ્દ છે વોટ એટલે શું। ઓકે વેન એટલે સમય બતાવતો શબ્દ છે WHEN વેન એટલે ક્યારે એટલે સમય બતાવતો શબ્દ હોવાથી એ સમયનો ઉપયોગ કરે છે કે સમયને કાઢીને વેનથી વાક્ય બનાવાય છે। ઓકે નેક્સ્ટ છે વીચ એટલે વસ્તુની પસંદગી માટે વપરાતો શબ્દ છે અને વેર એટલે ક્યાં તો સમય અરે સ્થળ બતાવતો શબ્દ છે એટલે વેરનો ઉપયોગ ક્યાં થાય છે। ફરી હુ એટલે કોણ વોટ એટલે શું વીચ એટલે કઈ અથવા કયું વેન એટલે ક્યારે જ્યારે વેર એટલે ક્યાં અને વાય એટલે કારણ બતાવતો શબ્દ એટલે શા માટે કેમ બરાબર તો આપણે અહીંયા કૌંસમાં આપ્યો છે હુ વેન વેર હાઉ મેની વોટ હુ એન્ડ વેન અહીંયા હાઉ મેની એટલે સંખ્યાવાચક શબ્દ બતાવતો શબ્દ છે સંખ્યાવાચક માટે વપરાતો આ શબ્દ છે એટલે હાઉ મેનીનો ઉપયોગ થાય છે હાઉ મેની બુક્સ કેટલા પુસ્તકો હાઉ મેની કલર્સ કેટલા રંગો હાઉ મેની ફેન્સ હાઉ મેની ચોક હાઉ મેની ટેબલ ઓકે આવી રીતે સંખ્યા બતાવતો આ શબ્દ છે હાઉ મેની। તો આપણે આ જે વાક્ય છે WHવાળો ક્વેશ્ચન્સ એને આપણે શીખવાના છીએ। અહીંયા જો મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક મેરી અને અલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જશે કૌંસમાં આપ્યો છે હુ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય શબ્દ બનાવવાનો છે તો મેં તમને કહ્યું કે હુ એ વ્યક્તિવાચક શબ્દ હોવાથી વ્યક્તિવાળો શબ્દ કાઢી અને હુને લગાવવાનો છે તો અહીંયા મેરી અને અલ્બર્ટ એ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એક વ્યક્તિ છે માટે મેરી અને અલ્બર્ટને કાઢીને શું મૂકીશું હુ પછી આ બે નીકળી જાય જેને કાઢવાનું છે એની નીચે મેં અંડરલાઇન કરી છે ઓકે આ મેં કાઢી નાખ્યું એની જગ્યાએ હું મૂક્યું પછી જે શબ્દ છે એનું એ જ લખી અને ક્વેશ્ચન માર્ક કરીએ તો હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક
क्वेश्चन मार्क, हवे क्वेश्चन मार्क करवानो भूलवानो नहीं, कारण के डब्ल्यू एच वाळो शब्द जारे पण वाक्य बनाईए तो वाक्यना अंते क्वेश्चन मार्क्स आवे छे। चलो नेक्स्ट छे कि मोना विल हैव टी एट 5 o'clock। वेन, वेन थी वाक्य बनानो छे तो वेन ए समयदर्शक शब्द छे तो वाक्यमांथी शुं निकळी जशे एट 5 o'clock। ओके, एट 5 o'clock ने कढ़ी अने वेन वाळो शब्द मूकीए तो वेन विल, वेन विल अहीं आपशू विल, वेन विल सब्जेक्ट कोण मोना, तो आपणे अहीं लखीशू मोना, मोना हैव टी, मोना क्यारे चा बनावशे, मोना क्यारे चा बनावशे, तो आपणे अहीं शुं लख्युं एट 5 o'clock। एट 5 o'clock ने काढी नाख्युं, केम काढी नाख्युं, कारण के समय छे અને બેનથી વાક્ય બનાવવાનું છે। ઓકે, નેક્સ્ટ છે ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી, કૌંસમાં આપ્યું છે વેર, અને વેરનો ઉપયોગ સ્થળ બતાવતો શબ્દ છે, એટલે કે આમાંથી સ્થળ કયું છે તો અંડર અ ટ્રી, વૃક્ષ નીચે એ સ્થળ બતાવતો શબ્દ છે, એટલે અંડર અ ટ્રી નીચે લાઈન કરી અને એ શબ્દને કાઢીને વેરવાળો શબ્દ મૂકવાનો છે। તો અહીંયા આપણે મૂકીશું વેર, વિલ, વિલ તો મૂકવાનો જ, વેન, હુ, વેર, વિલ, વોચ, ઓકે, વોટ, વિથ, એના પછી વિલ મૂકવાય છે, તો વેર વિલ। હવે સબ્જેક્ટ કોણ છે, ધ ફાર્મર, તો અહીંયા આપણે લખીશું ધ ફાર્મર, ધ ફાર્મર સ્લીપ, ઓકે, તો એનું ગુજરાતી શું થાય ક્વેશ્ચન માર્ક, કે વેર વિલ ધ ફાર્મર સ્લીપ, ખેડૂત ક્યાં સૂશે, તો અંડર અ ટ્રી, અંડર અ ટ્રીને કાઢ નાખ્યો। ઓકે, નેક્સ્ટ છે કેદાર વિલ રાઇટ 2 poems, કેદાર 2 poems ગાસ લખશે, હાઉ મેનીનો ઉપયોગ કરવાનો છે। હવે હાઉ મેનીનો ઉપયોગ કરીએ એટલે હાઉ મેનીથી પ્રશ્નવાચક શબ્દ બનાવવાનો છે, વાક્ય બનાવવાનો છે, હાઉ મેની પછી શું કરવાનો છે એ વસ્તુ લખવાની છે, બરાબર। અહીંયા કોઈ વસ્તુ આપી હોય જેમ કે કાઇટ આપી હોય તો કાઇટ્સ, ઓકે, પોએમ છે તો પોએમ્સ લખીશું, અથવા તો કોઈ લેટર આપ્યો હોય તો લેટર લખીશું, તો શબ્દના પછી જે શબ્દ હોય છે, આ સંખ્યાની પછી જે શબ્દ હોય છે એ હાઉ મેની પછી મૂકાતો શબ્દ છે, તો આપણે અહીંયા લખીશું કે હાઉ મેની પોએમ્સ, એટલે કેટલી પોએમો, બરાબર, તો હાઉ મેની પોએમ્સ, પછી શું કરવાનું છે, તો આપણે હાઉ મેની પોએમ પછી વિલ મૂકી અને સબ્જેક્ટ મૂકવાનો છે, તો હાઉ મેની પોએમ વિલ કેદાર, કેદાર રાઇટ, ઓકે, ક્વેશ્ચન માર્ક, કે કેટલી કવિતાઓ કેદાર લખશે, પ્રશ્ન થયો ને કે કેટલી કવિતાઓ કેદાર લખશે, તમને જવાબ ઓલરેડી આપી દીધેલો છે કે કેદાર વિલ રાઇટ 2 poems, કેદાર 2 કવિતાઓ લખશે, બરાબર, આ તમને પ્રશ્ન કર્યો એનો જવાબ તમને આપી દીધેલો છે, ઓલરેડી જવાબ આપેલા જ છે બધા, પણ આપણે એને પ્રશ્નમાં ફેરવવાના છે। હવે નેક્સ્ટ જોઈએ કે મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ, મિતાલી અંગ્રેજી ગીત ગાશે, તો શું કાઢવાનું છે આમાંથી, એન ઇંગ્લિશ સોંગ, ઓકે, હવે આને કાઢીને શું મૂકીશું આપણે, વોટ, તો અહીંયા લખીશું વોટ, વોટ વિલ, બરાબર, વોટ વિલ, પછી સબ્જેક્ટ છે મિતાલી, વોટ વિલ મિતાલી સિંગ, મિતાલી શું ગાશે, તો ઇંગ્લિશ સોંગ, અંગ્રેજી ગીત, ઓકે, નેક્સ્ટ છે કે દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો, દીપક આવતીકાલે શિક્ષકને મળશે, વાક્યમાં હુથી બનાવવાનું છે વાક્યને, તો હુથી બનાવીએ એટલે કાઢવાનું કોને, દીપકને, સબ્જેક્ટ નીકળી જાય તો સબ્જેક્ટની કાઢીને હુવાળું વાક્ય બનાવવાનું, કે હુ વિલ, પછી સબ્જેક્ટ મૂકવાનો નહીં,
दीपक निकली गयो एटले हु विल पाछळ जेटलू छे एटलू लखी देवानू हु मीट ध टीचर टुमोरो क्वेश्चन मार्क्स करवानो भूलवो नहीं के शिक्षक ने कोण मळशे आवतीकाले शिक्षक ने कोण मळशे तो दीपक बराबर जेने काढवान छे एनी नीचे अंडरलाइन करेली छे। हवे नेक्स्ट छे के तारक विल ड्रो अ पिक्चर ऑफ अ सी बराबर तारक दरियानु चित्र दोरशे। हवे आपणे शू काढवानुं छे तारक माते अ पिक्चर ऑफ अ सी शू अ पिक्चर ऑफ अ सी केम कारण के वॉट थी प्रश्न करवानो छे माटे अहीं लखीशुं आपणे जवाबमां वॉट विल सब्जेक्ट छे तारक तारकनो टी कैपिटल नाम गमे त्यां होय पण आपणे एने कैपिटलमां ज लखवानो छे वॉट विल तारक ड्रो क्वेश्चन मार्क्स तारक शू दौड़से तारक શું દોરશે તો તારક ચિત્ર દોરશે। તો વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2માં 1-7 એક્સરસાઇઝ જોઈ હવે પછીના પીરિયડમાં નેક્સ્ટ એક્સરસાઇઝ ઓકે।